સમાચારની શરૂઆત કરીએ તો આવતીકાલે સવારે 10:20 અમદાવાદ ખાતે પીએમ મોદી આવશે. એરપોર્ટથી પીએમ મોદી 10:45 જીએમસીના કાર્યક્રમમાં હાજરી આપશે. 12 કલાકે હેલિકોપ્ટરથી મહેસાણા જવા રવાના થશે, જ્યારે 12:45 વાળીનાથ મંદિરના દર્શન કરશે. બપોરે 1 કલાકે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે બપોરે 2:45 અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને સુરત જવા માટે રવાના થશે, જ્યારે 4:15 નવસારીમાં કાર્યક્રમ અને જાહેરસભામાં હાજરી આપશે. સાંજે 6:15 કાકરાપાડના એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે, જ્યારે સાંજે 7:35 સુરત એરપોર્ટ પહોંચીને વારાણસી જવા માટે તેઓ રવાના થશે. તો પીએમ મોદી આવતીકાલે અમદાવાદના પ્રવાસે છે. લોકસભા ચૂંટણીનો સંગનાદ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે અને કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યારે વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે. તો સવારે 10:20 પીએમ મોદી એરપોર્ટ ખાતે પહોંચશે. એરપોર્ટથી પીએમ મોદી 10:45 જીસીએમએફની કાર્યક્રમમાં હાજરી આપશે. વધુ વિગત સાથે સંવાદદાતા મોનિકા આહીર આપણી સાથે ફોન લાઇનમાં જોડાઈ ચૂક્યા છે. તો જી મોનિકા, આવતીકાલે પીએમ મોદી અમદાવાદના પ્રવાસે છે તો અનેક કાર્યક્રમમાં પણ હાજરી આપશે, શું વિગત? બિલકુલ જી કિંજલ, જે પ્રમાણે લોકસભાની ચૂંટણી હવે જ્યારે ગણતરીના મહિનાઓ જ્યારે બાકી રહ્યા છે, તો તેને લઈને આજ મેરેથોન પ્રવાસ જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. ત્યારે જ આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર તેઓ 10 વાગ્યાની આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ જે છે હાજરી આપશે. વાત કરવામાં આવે તો 12 વાગ્યાની આસપાસ તેઓ મહેસાણા જશે અને સાથે જ મહેસાણાના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તે તરફ સહિતના જે ખાતમુહૂર્ત તરફ ખાતે પણ જે વાળીનાથ જે મંદિર છે તેના દર્શન કરશે અને સાથે 1 વાગે જે છે તે કેટલાક વિકાસના જે કાર્યો છે તેનું પણ જે ખાતમુહૂર્ત તેઓ કરવાના છે. જે બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો 2:45 તેઓ જે અમદાવાદ એરપોર્ટ થી સુરત જવા માટે રવાના થશે અને ત્યાં નવસારીમાં તેઓ જે છે કાર્યક્રમ કરવાના છે અને સાથે સાથે જાહેર સભા જે છે સંબોધવાના છે. બીજી તરફ કાકરાપાર એટોમિક પાવર નો પ્રોજેક્ટ ની જે છે તેઓ ખાસ તો મુલાકાત લેવાના છે અને ત્યારબાદ તેઓ સુરત થી ડાયરેક્ટ જે વારાણસી જવા માટે રવાના થશે. જી મોનિકા, સમગ્ર વિગત બદલ આભાર.